સુરતમાં ઘેરાયેલા પાણીના સંકટ અંગે સરકાર પાસે હાલ કોઈ ઉપાય ન હોવાનું સુજલામ સુફલામ યોજના માટે સુરત આવેલા પ્રદેશ ઉપપ્રમુખ આઈ કે જાડેજાના જવાબોથી ચિત્ર ઉપસ્યું હતું. જો કે તેમણે સુરત માટે બે વિયર બનાવવાનું કામ વિચારણા હેઠળ હોવાનું જણાવ્યું હતું. તેની સાથે દરિયાના ખારાશ તાપી નદીમાં આગળ ન વધે તે માટેની કામગીરી ચાલી રહી હોવાનું પણ જણાવ્યું હતું. આ વર્ષે પાણીના ઘેરાયેલા સંકટને કારણે રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના શરૂ કરી છે. તેમાં નદીઓ અને તળાવ ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે. તેની સમીક્ષા માટે સુરત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ આઈ કે જાડેજા આવ્યા હતા. તેમણે યોજેલી પત્રકાર પરિષદમાં સુરતના પ્રશ્નો પણ ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં તો હજુ પણ પાણીની સ્થિતિ સારી છે, તેમ છતાં સરકારે આગમચેતીના ભાગરૂપે નદીઓ અને તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરી છે. પાણી સંકટમાં ઉપરવાસ ઓછો વરસાદ પણ જવાબદાર છે, તેમ છતાં સરકારે કાર્યવાહી તો કરી છે. તેમાં પણ સુરત માટે બે વિયર બનાવવાની કામગીરી હવે ઝડપી બનાવાશે. જો કે તાપી નદીના દરિયામાં વહી જતા પાણીને રોકવા માટે સરકાર પાસે કોઈ યોજના હાલમાં નથી. સુરતમાં નદીનું સફાઈનું અભિયાન ચાલુ રહેશે. દરિયાના પાણી સાથે તાપીમાં વધી રહેલી ખારાશ અટકાવવાની યોજના પણ સરકાર કામ કરી રહી છે. સરકાર હાલ રાજ્યમાં 17,000 નદી તળાવ અને બીજા સ્ત્રોતો ઊંડા કરવાની કામગીરી કરી રહી છે. કોઝવેના ઉપરવાસમાં પાણીની અંદર માટીની ટેકરીઓ દૂર કરવા ધારાસભ્ય પ્રવીણ ગોગારીની રજૂઆત અંગે તેમણે અજાણ હોવાનું જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા હાથ ધરાયો છે. રાજ્યની અંદર 17,000 કરતાં વધારે જળાશયોને પાણી સંગ્રહ શક્તિ વધે પ્રકારના વિવિધ કાર્યો હાથ ધરાઈ રહ્યા છે. નદીઓની સફાઈ હોય, કેનાલોની સફાઈ હોય, બંધ તલાવડી હોય, ખેત તલાવડી હોય, ગામનું તળાવ હોય, સીમનું તળાવ હોય, બધી જ જગ્યાએ જળસંચય માટેનું એક આગવા સ્વરૂપનું અભિયાન સમગ્ર ગુજરાતમાં 2 માસ દરમિયાન હાથ ધરાઈ રહ્યું છે. સુરત જિલ્લામાં પણ 1,052 જેટલા કામો હાથ ઉપર લેવાયેલા છે. અને એ વાત પ્રતિપાદિત થાય છે કે લગભગ 40% જેટલા કાર્યો પૂર્ણ થયા છે, બાકીના કામો પ્રગતિ હેઠળ છે. અને 2 માસના અંતમાં સુરત જિલ્લામાં પણ પાણી સંગ્રહના કાર્યની એક આગવા પ્રકારની સફળતા પ્રાપ્ત થશે. સૌથી મહત્વની બાબત, સુરત શહેરની નદીને સ્વચ્છતાનો અભિયાનનો જે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે અને એ કાર્યક્રમ તળે એમાં ઊભી થતી મેલને દૂર કરવાનો કાર્યક્રમ એ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, વિવિધ સંસ્થાઓ દ્વારા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કાર્ય થઈ રહ્યું છે. અને ચોક્કસપણે અમને વિશ્વાસ છે કે સુરત શહેરની આ નદીને વધુને વધુ સારી રીતે સ્વચ્છ થાય એ દિશામાં સામૂહિક પ્રયત્ન રહેશે. આપણે સૌ સાથે મળીને જળ એ જ જીવન છે વાતનો સ્વીકાર કરીએ, જળ સંચય માટેનો, જળના યોગ્ય ઉપયોગ માટેનો અને જળનો સર્વાંગીપણે યોગ્ય પ્રકારનો વિચાર કરીને એ દિશાનો આપણો સહયોગ આપીએ. સુરત જિલ્લાના મિત્રોને મારી અપીલ છે કે આપ સૌ કોઈને કોઈ સ્વરૂપનું તનનું મનનું ધનનું યોગદાન આપીને રાજ્ય સરકારનો એક સ્તુત્ય પ્રયાસ, સમગ્ર ગુજરાતના વિકાસલક્ષી પ્રયાસને કોઈને કોઈ સ્વરૂપે મદદરૂપ બનીએ. સુજલામ સુફલામ યોજના સાથે સાથે વિપક્ષી નેતા પરેશ ધાનાણીના સવાલો પર પણ તેમણે પ્રહારો કર્યા હતા. બ્યુરો રિપોર્ટ સુરત.